મંથલી નગરપાલિકા સફાઈ કામદારો દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ ન થાય તો ધરણાની ચીમકી ઉચ્ચારાઈ હતી. જૂનાગઢના મંથલી નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારોએ તાજેતરમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલી બનાવવા સામે ઉગ્ર રોષ ઠરાવી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં ધરણાની ચીમકી આપી છે. સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવીએ છીએ. કોન્ટ્રાક્ટ આપવાથી 15 જેટલા પરિવાર બેરોજગાર જેવી સ્થિતિમાં આવી જશે, તેમજ કોન્ટ્રાક્ટથી શોષણનો ભય હોય તો સફાઈ કોન્ટ્રાક્ટ નિવેદન રદ કરવા, રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ સફાઈ કામદારોને કાયમી કરવા તેમજ નવા પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન આપવા અંગે માંગણી કરવામાં આવી છે. 2 દિવસમાં સફાઈ કોન્ટ્રાક્ટની બધા રદ કરવામાં નહીં આવે તો તારીખ 11 ફેબ્રુઆરીથી અનિશ્ચિત સમય માટે મામલતદાર કચેરી સામે સફાઈ કામગીરી બંધ રાખી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તારીખ 8/2019ના રોજ અમે પ્રાંત અધિકારી આવેદનપત્ર આપીએ છીએ કે તારીખ 6/2019ના રોજ જે ગુજરાત સમાચારમાં સફાઈ કામદાર કોન્ટ્રાક્ટની નિવેદન આવેલ છે તેના વિરોધમાં તે રદ કરવા માટે એક આવેદનપત્ર આપેલ છે. ને તે અમારી તેમાં અમારી માંગણી છે કે જે નિવેદન બહાર પડેલ છે તે રદ કરવા. અને 20 વર્ષથી અમે રોજમદાર સફાઈ કામદારો જે સફાઈ કામગીરી કરીએ છીએ એને કાયમી કરવા એટલે લઘુત્તમ વેતન પ્રમાણે અમને આપતા નથી, તે વેતન આપવા એવી અમારી માંગણી છે. જો આ 2 દિવસમાં નિવેદન રદ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન તથા ધરણા મામલતદાર કચેરી સામે ધરણા કરશું.